ખાસ કરીને આ વિદ્યાર્થીઓ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા વિદ્યાર્થીઓ છે. ગુજરાતમાં અવારનવાર વિદ્યાર્થીઓને ખૂબ જ રોડ ઉપર ઉતરવાનો વારો આ સરકારમાં આવી રહ્યો છે. એવા જ આ પીજીવીસીના વિદ્યાર્થીઓ છે કે કોઈને 90 માર્ક છે, કોઈને 91 માર્ક છે, કોઈને 89 માર્ક છે, જે વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં આવેલા છે, પણ ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલની ખામીના હિસાબે, સરકારની ખામીના હિસાબે આ વિદ્યાર્થીઓને એક એક વર્ષથી ભરતીની રાહ જોવી પડે છે. જ્યારે આ વિદ્યાર્થીઓનો વેઇટિંગ પીરિયડ છે એ 13 દિવસમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે આ વિદ્યાર્થીઓ ન્યાય માટે આજે 7 દિવસથી દિવસ રાત એ સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. ગઈકાલે મંત્રણા કરવા ગયા તો પણ આ મંત્રણામાં માત્ર ને માત્ર સરકારે એવું એક સાબિત કરી દીધું કે જે આટલી વિદ્યાર્થીએ કરી છે ખોટી છે, અમારા અધિકારીઓ ખોટા છે, એના ઉપર પગલાં લેશું, પણ અમારે કોઈ ઉપર પગલાં નથી લેવડાવવા. અમારે તો આ વિદ્યાર્થીઓને રોજગારી દેવડાવવાની છે, આ વિદ્યાર્થીઓનો હક છે, એને મળવો જોઈએ એવી ખાસ મારી માગણી છે. જો આવનારા દિવસોમાં સરકાર અને તંત્ર જાગશે નહીં તો ગાંધી સિંધિયા માર્ગે વિદ્યાર્થીઓ આંદોલન કરશે, એને સિવાય ભગતસિંહના માર્ગે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરતા પહોંચકાશે નહીં.